तुम्हारे घोड़ा ने रुकवानी हिम्मत करी तू आगे का छोड़ी अने ना खासो तो ए कोनी आरे बात करे सनु भान छे अजय कुमार छे दीवान ना दीकरा ओहो आवड़ा मोटा था तो बाप ना नामे ओळखाव छो राज्य ना दीवान न्यायी छे एम कहेवाय छे अने एमनो सुपुत्र आटलो अन्याय दीवान नीचे अंधारू छे તમારો જેટલો પાડમાનો એટલો ઓછો છે નહીં તો આજ મારું ચામડું ચીરાઈ જાય બાકી બેન તમે ભારે જબરા જડબે સલા અજય બાપુ એને ઘોડાની અડફેટમાં લેવી હતી ને આડા આવવાની ખો ભૂલી જાય ના ગુમાન એ રૂપ અને જોબનાઈને ઘોડાની અડફેટમાં લેવા જેવા નહોતા ये तो बाहुपाश में जकड़वा जेवा था बाहुपाश में बापू ये रूप ना कटका ने ओळखी हां ये हती वीणा अपना नगर शेठ ने मोटी दीकरी आवी गया बेन बा आटलू मोड़ू का थयो बा हूं तो समय सारे जावी जाऊं પણ દીવાન ના દીકરા એક ગરીબ કથિયારા ને ચાબુકે મારતા હતા મારા થી રહેવાયું નહીં અને આડી પડી મેં હાય હાય ઉઠપણા પગ ઉપર કરવાની તારે શી જરૂર હતી તારકા કજિયામાં પડી તું તો એક દિવસ અમને મોટા માણસ ને આંખે કરીશ અને પાછી હું તને કઈક કહું તો કે ઓરમાન છે એટલે સંભળાવે છે સારું થયું વેલી આજે તારી ભેળી નહોતી આવી નહીતર એ ગભરું નું શું થાત જો વેલી હવેથી તારે કોઈ દેવી ના હારે મંદિર માં જવાનું નથી સમજી આવી કઈ કેટલી વાર લગાડી મને ભૂખ લાગી છે ભૂખ લાગી છે બેન બેન તમને આખે શું થયું મારા દીકરા ને બહુ વાગ્યું છે ના માં માં એ તો આમ તું જરાક હું જરાક પાછો અણહારો કરીને આંગળી માને બનાવવા માંગે છે ચામડું ચીરાઈ ગયું છે મંગલની માં માંડારો કઈ એની માહી નો દીકરો નતો થતો કાકી હવે કાકી કાકી કરવાનું રહેવા દે ને મારી વાત સાંભળ મોટા માણસ ની આગળ ને ગધેડા ની પાછળ કેમે હાલું નહીં કઈ લાત મારી દે ને એનો ફરોહો નહીં હાજી વાત છે સાધુજી મેં એક દી લાત મારી હતી મારી આગળ હલતા ગધેડા ને જડબે થલાક અરે ચૂપ કરો જમાઈ તમારાથી ભાગીને સરીએ બે નથી થાતી ઈ ગધેડા ને તમે હું લાટી મારવાના હતા તમે અટાણે અમારા ઘર જમાઈ થઈને પડ્યા પડ્યા અમને લાટી મારો છો આ ઈ તો હમ હમું છે પણ જવા દિયો એક દી અજય ને મારા હાથમાં આવવા દિયો મારી મારીને અધમો ન કરી નાખો તો મારું નામ હાંગો નહીં હા જડબે થલાક સાચું કહો તમે તમે કર્યું હા હા મેં કર્યું અરે ઝપટ મારીને જાળી લીધો એનો ચાબુક અને પછી મોઢા મોઢ સંભળાવી દીધો કે આવડા મોટા થયા તો હજી બાપના નામે ઓળખાવ છો એમ બેની બોલતી બંધ થઈ ગઈ અરે આજ હું નવો જ ને તો અજય બાપુ મંગળને મારી મારીને અધમો કરી નાખત દરબે સલાક તમે વચ્ચે પડ્યા હા તમે મંગળને બચાવ્યો હા સાચી કેજો હા તમને તમારી આઈની બહુ ના સમજે શું થયું બોલો ને આતે હમ દીધા ને એટલે હવે હાટું કેવું પડશે આમ તો આ બધું નગર શેઠ ની દીકરી વીણા એ કર્યું પણ મને એમ થાય છે કે આ બધું મેં કર્યું હોત તો કેવું સારું થાય તમારે હજી તો કઈ થવાનું નથી તે થાય છે એટલું તો કરું છું આ જો ને આપણા લગ્ન ને પાંચ પાંચ વર્ષ થઈ ગયા તો આપણા ઘર માં શેર માટી ની ખોટ છે એટલે આમ કેસ ને કે શું મારું કપાળ ઘર જમાઈ છે ને એટલે તમને શરમ નથી આવતી શરમ શું કરવાને આવે આ મારો બાપે ઘર જમાઈ છે એનો બાપે ઘર જમાઈ હતો અરે અમારી હાથ પેઢી ઘર જમાઈ છે ગડબે કલાક એ ભગવાન આ મારા ભાગ માં કલવીના નો ભાઈડો શું કામ દીધો કે તને એક ને ક્યાં દીધો છે આ તારી માને હોત દીધો છે ગડબે કલાક ચાપ ગડબે કલાક ઓ ગડબે કલાક दर 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 ना राम
प्यारे दादर दाद दादर दादर ना नाम बोलवा बैठो बेशरम बनी ने बाप ने कहे राम प्यारी ने क्या थी आवे तारा दुराचार ने तारा अपलखन अनेक बातों आज सुधी मारे काने आवी हती परंतु हूँ ते मानवा तैयार न कारण मने अभिमान हतो के मारा कुल ने कुटुंब ना संस्कार आवा होय छे आजे मारी खातरी थई अरे तू कया कुटुंब मा जन्म्यो छे कया घर नु संतान छे अने केवा प्रतिष्ठावान बाप नो दीकरो छे एनु तने कई भान छे वाह वाह प्रतिष्ठावान पिता ने आटला वर्षे ध्यान में आव्यु के अमने एक दीकरो पण छे मारी मानो मरण बाद तमे दीकरा तरीके पासे बेसाड़ी ने मायाळु मारा माथे हाथ फेरगो होय एवुं मने सांभळतुं नथी तमे अभेष्य विठ्ठलपुरना दीवान तरीके मारी साथे वर्तन दाख्यु छे અને ક્યાંથી કોનો સ્નેહ સાંભળે નથી મારો બે મીઠા શબ્દો મારા કાન પડ્યા નથી અને સ્નેહ અને મારા શબ્દોની શોધ માટે હું ઘરની બહાર ભટકવા માંડ્યો ગમે તેમ પૈસાના લોભે મને ત્યાંથી બે માયાળુ શબ્દો કહેનાર તો મળે છે વાહ મારા પ્રતિષ્ઠાવાન પિતાને હજુ સુધી એક વાત ધ્યાનમાં કેમ નથી આવતી એની મને હજી નવાઈ લાગે છે કે હું તમારો દીકરો તમારીનો થઈ ચૂક્યો છું જવાની મને ચટકા મળી રહી છે અજયને મેં તમાચો માર્યો એના કરતા એ મને મોટો તમાચો મારી ગયો રાજ્યના કારોબારમાં જેટલું ધ્યાન આપ્યું એનાથી અર્ધું ધ્યાન પણ આ છોકરાના ઉછેરમાં આપ્યું હોત તો આજે આ જોવા સાંભળવાનો વારો ના આવ્યો હોત હવે અજયને સાચે માર્ગે દોરવાનો એક જ ઉપાય છે એની પુખ્ત વયના તકાદાને મારે પૂરો કરવો હું સુશીલ કન્યા સાથે લગ્ન કરાવી આપી એને ખીલે બાંધવો જોઈએ તમારી સાત ખોટની દીકરી છે મારી વેલી તમારે મન સાવકી જેને તમારી આંગળી નો નખ કરો વીણાના સગપણ કરો એના લગ્ન મારે શું તું તો ભારે અઘીરી આવે વેલી ના કરીશું પણ વીણા કે છે વીણા વીણા ઘરમાં નથી મંદિરે ગઈ છે નકામી ભગવાનની પૂજામાં શું કામ ફૂલો વગાડે છે વીણા તારી પૂજા તો ક્યારની એ ફળી ચૂકી છે હું તને જોતા વેતા જ તારા પ્રેમમાં પડી ગયો છું માર્ગમાં આડા પડી પ્રેમની ભીખ માંગનારને પ્રેમ નથી મળતો આ મળે છે તમાચો આવ દીકરી હું તારી જ વાત જોતો હતો તારા સગપણના વાવડ દેવા માટે જી મારું સગપણ હા તારું સગપણ દીવાનતા દીકરા અજય કુમારની સાથે સરખે સરખા ઘર વચ્ચેનો શોભી ઉઠે એવો સંબંધ
अविवेक लगे तो माफ करजो बापू, पर मारे दीवाना दीकरा जोड़े भाव नहीं जोड़वो। नहीं जोड़वो? पर शा माटे? इना लक्षण सारा नहीं, इनी नजर सारी नहीं, इनी नियत सारी नहीं बापू। ओहो, लक्षण सारा नहीं, नजर सारी नहीं, नियत सारी नहीं, ए बधु जानवा तू क्यारे गए? पण होय, चढ़ती जुवानी छे, वांक होय तो वैनो छे, ए तो लग्नना छीले बंधाशे एटले आफूरो ठेकाणे आवी जशे। अने एने ठेकाणे लावा मारे खिला बने जन्म राखो जमीन में धरवाई जवानो। એટલે તારી સ્પષ્ટ ના જ છે? તો આ શું હા પાડવાના લક્ષણ દેખાય છે? મેં પહેલા જ નોટું કર્યું તું ના જ પાડીશ? નહીં નહીં, હવે હું વ્યવહાર ની આડે મમતા ને નહીં આવવા, દીવાન ને મેં વેણ દીધું છે, તારે હા પાડવી જ પડશે। એટલે તમને તમારા વેણ ની પડી છે, તમારી વીણા ની નહીં? બાલ ના બગડા માં વાણિયા થી વ્યવહાર ને અટવાવા ના દેવાય। तो बापू दीदा वेण ने खातर जीव थी अटकेरा जतन करीने जाळवेली दीकरी ने कसाई वाड़े ना मोकला। लो सामो शू जीव चाले छे, तमे जेने महल मानो छो तमारी दीकरी वीणा एने कसाई वाड़ो माने छे। वीणा शब्द बदलेश, पण कहेवानो तो एज रहेशे के पारेवा ने पारधी ना हाथमा ना सोपाय। जीव थी दीधेला कॉल ने हुं जीव थी वधारे कीमती लेखु छुं। तो जात पर जोरावरी करी देखी ता कुवामा पड़ी जिनके छेर करवा करता तमारा वेण खातर पळमाय प्राण आपता हुं पाछी पानी नहीं करूं। वटनो सवल होय तो वाड़ी नाखो, पण दीवाना घर में वह तो नहीं था, ये तो मीन मेक वगर नी बात छे। वीणा तारी जिद कोई नो जीव लेने छोड़ छे, पोता ना शिवायलो वीणा गमे तेनो जीव लेशे। वीणा मनमान एमा आटला मुंझाई शू गया? मुंझाई ना जाओ तो शू कर, वीणा ना विश्वासे दीवान जी आगळ में जीभ कचड़ी અને આજે જીભ કરડી ને મરવાનો વારો આવ્યો છે। મારે તમારા દુશ્મન કહેતા હો તો વીણાની વાત ને તમારું વેન બંને જળવાઈ જાય એવો માર્ગ બતાવો। તો તો તારા જેવો ભગવાન પણ નહીં। તમે દીવાનજીને મળો અને વેલીની વાત નાખો। વેલીની? હા, અને મને ખાતરી છે કે દીવાનજી જરૂર માનશે। દીવાનજીને તો હું મનાવી લઈશ, પણ वेली હું શા માટે ના પાડું બાપુ? તમારી દીદી સાહેબે ભોગું અને તમારું જુદું વેણું થાપું? હું જાણું છું બાપુ, તમે જે કઈ કરશો એ મારા ભલા માટે જ કરશો। ધન્ય છે દીકરી, તે તો મારા માથા પરનો બોજ હળવો કરી નાખ્યો। હું હમણાં જ દીવાનજીને મળી લાવું છું। ના માતા બાપુ, ના માતા, મારે માટે જે દુરાચારી એ વેલી માટે સદાચારી નથી થઈ જતો। વટના આવેશમાં વેલી ને ઊંડી ખાઈમાં ના ફગાવતા, મારી ભોળી બેન દુખી થશે। તું તારું સંભાળ, વેલી નું હિત જોનારી એની માં 12 વર્ષની બેઠી છે। તારા પુર તો મેં તારો શબ્દ માન, વેલી ની બાબત માં આડે ઉતરવાની તારે કોઈ જરૂર નથી। બુદ્ધિ હોત તો સમજી શક કે દીવાન જેવું મોટું અને શ્રીમંત ઘર તને બીજું કયું મળવાનું? શ્રીમંતાઈ સગવડ લાવે છે સંસ્કાર ને, અને સુખ રાજ રચીલામાં રાચવાથી નથી મળી જતું। મારા કર્મ જ મને જે મેળવી આપવાના હશે તે મેળવી આપશે, એમાં માનવીની ઈચ્છા નાથી કંઈ જ નથી। પોતાના બે પગ પર ભાગીને માથે ચડાવી ચાર દિવસ જીવનનો જ વિચાર કરશે ત્યારે ખબર પડશે। બાપુને ત્યાં પણ જે રોટલો ખાઉં છું તે મારા ભાગ્યનો છે, દાણે દાણા પર ખાનાનું નામ લખાયેલું હોય છે। જે દિવસે આ ઘર સાથેનું અંજળ ખૂટશે ત્યારે અન્નનો આખો એક કોઠાર મને કંઈ જ કામ નહીં આવે। એ તારી ભૂલ છે। ના, ભાગ્ય પરનો વિશ્વાસ છે। ભાગ્ય ભાગ્ય ભાગ્ય, તારી ભાગ્યની વાતો સાંભળી સાંભળીને હવે તો હું મારા ક્રોધ ઉપરનો કાબુ ગુમાવી રહ્યો છું। તને જો તારા ભાગ્ય પર એટલો બધો વિશ્વાસ હોય તો રસ્તે રઝળતા કોઈ પણ ગરીબ માણસને પરણી તું એને સુખી કરી શકીશ? જો મારું ભાગ્ય વ્યક્તિ સાથે જોડાયું હશે તો અચુ આટલો ખબર ખમણ નહીં, આત્મશ્રદ્ધા। તો પહેલામાં પહેલો અને મામૂલીમાં મામૂલી માણસ દેખાય એને સાથે ભાગ્ય જોડવાની હિંમત છે? છે, એ તો બોલતા બોલાય, પણ વખત આવી ત્યારે ફરી જવાય। નહીં ફરો તો ચાલ મારી સાથે બહાર, અને પહેલો માણસ મામૂલી દેખાય એનો હાથ ચાલ। આજે થઈ જવા દો આપ કર્મીપણા ને બાપ કર્મીપણાની કસોટી। એ લાકડાનો ભારો લેજો, છે હિંમત આની પરણવાની? જરૂર, મને મારા ભાગ્ય પર ભરોસો છે। નહીં બેન, નહીં, હકું
જન્મનો હેરાન થઈ પણ હિંમત નહીં હારું પછતાઈ પણ પાછી નહીં પડું હા તો સારે પણ ભાગ્ય માથેની આસ્થા ને ગુમાવું તો રે ભાઈ પણ રૂપિયા બાંધ નહીં આવું નહીં પેલી જવારે જીવતર આખું એ કારમી ગરીબીમાં સબળશે ત્યારે જ એના બાપના વૈભવના મૂલ્ય એને સમજાશે ઘર ઘરની ઠોકરો ખાશે બટકું રોટલા માટે તળવશે ભૂખે મરશે ત્યારે જ એના આપકર્મીપણાના અહંકારના ચૂરે ચૂરા થશે અને બાપકર્મીપણાની કિંમત સમજાશે હમણાં જ આજ ઘડી આ ઘર છોડીને ચાલી જા હું પણ જોઉં છું કે તારું ભાગ્ય તને ક્યાં સુધી સાથ આપે છે તારી નહીં માની એ હારી માનશે આજે ઘમંડમાં બાપનો ઉમરો છોડીને જાય છે ખરી પરંતુ એક દિવસ પગ પગડતી પાછી આવશે જરૂર આવશે અને એ દિવસની હું રાહ જોઈશ